विभाग ई नो आपणे क्वेश्चन नंबर 1 જોયો લાસ્ટ લેક્ચર ની અંદર. હવે વિભાગ ઈ માં જે ક્વેશ્ચન નંબર 2 અને 3 છે તમારે જાતે કરવાના છે, કારણ કે આપણે અગાઉ જોઈ લીધા છે. બરાબર, તો ક્વેશ્ચન નંબર 2 અને 3 જાતે હોમવર્ક માં છે પ્રેક્ટિસ માટે, અને વચ્ચેના જેટલા પણ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 4 5 6 7 8 અને 9 એ કરવાના નથી, કારણ કે એમાં તમને જે ક્વેશ્ચન આપેલા છે એમાં તમને ક્ષેત્રફળ આપેલું છે અને ક્ષેત્રફળ ઉપરથી તમારે Z1 અને Z2 ની કિંમત છે શોધવાની છે, એટલે એવા સમ તમારી એક્ઝામમાં પૂછાવાના નથી, એટલે એ કરવાની જરૂર નથી. અને ક્વેશ્ચન નંબર 10 છે એ બી નહીં પૂછે, કારણ કે એમાં પણ આપણને ઊંધું ક્ષેત્રફળ જોવાનું કીધું છે, છતાં આપણે પ્રેક્ટિસ માટે અને ફ્યુચર રેફરન્સ માટે ક્વેશ્ચન નંબર 10 છે જોઈએ છીએ. અને આમે એમાં સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે આપણને પ્રામાણ્ય વિતરણનું, તો સંભાવના ઘટત્વ વિધેય પ્રામાણ્ય વિતરણનું આપેલું છે એટલા માટે આપણે એના ઉપરથી ઘણી બાબતો છે એ ક્લિયર કરી શકીએ. અને આ જે સંભાવના ઘટત્વ વિધેય છે એ તમને MCQમાં પણ ઘણી વખત પૂછાઈ જાય છે, એમાંથી મ્યુ અને સિગ્માની કિંમત છે એ તમને શોધવાની કહે છે, તો એટલા માટે આપણે આ સમ છે કેલ્ક્યુલેટ કરીએ છીએ, જેનાથી તમને નવી મેથડ કઈ છે એનો પણ ખ્યાલ આવી જાય, ભલે પૂછાવાનું નથી, અને MCQમાં આ તમને હેલ્પફુલ થશે. બરાબર, તો આપણને પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે f(x) = 1/(√2π)/e ઈની -1/2 કૌંસમાં x-150/50² અને એક્સ ની કિંમત છે -∞ થી +∞ ની વચ્ચે. તો આપણને ખ્યાલ જ છે આપણું જે સંભાવના ઘટત્વ વિધેય છે એના ઉપરથી જ આપણને આઈડિયા આવે કે એક્સની કિંમત હંમેશા -∞ થી +∞ની વચ્ચે જ હોય છે. હવે તમને પહેલો ક્વેશ્ચન પૂછેલો છે, પ્રોબેબિલિટી ઓફ x1 <= 250 = 0.4773, મતલબ આ સંભાવના તમને આપી દીધેલી છે એના ઉપરથી તમારે x1ની કિંમત છે શોધવાની છે. મતલબ તમારે હવે ઊંધું કોષ્ટક જોવું પડે. અત્યાર સુધી આપણે શું હતું, Z1 ને Z2ની કિંમત આપણને ખ્યાલ હતી અને એના આધારે આપણે સીધું કોષ્ટક જોતા કે ભાઈ Z1ની કિંમત 1 છે તો 1.0નું 0માં. હવે તમારે શું કરવાનું, ક્ષેત્રફળની સામે Z1ની કિંમત કઈ છે એ શોધવાનું છે, એટલા ઊંધા કોષ્ટક જોવાના છે અને એવા દાખલા એક્ઝામમાં નથી. બરાબર, તો હવે આપણને મ્યુ અને સિગ્મા ક્યાંથી મળશે, તો આ ઘટત્વ વિધેય એટલા માટે જ આપેલું છે કે એના ઉપરથી તમે મ્યુ અને સિગ્મા બંને ફાઇન્ડ આઉટ કરી શકો. તો આપણને જો વિધેય ઓરિજિનલ આવડતું હોય તો ઝડપથી ખ્યાલ આવી જાય કે મ્યુ બરાબર શું થશે અને સિગ્મા બરાબર શું હશે. તો વિધેય છે એ ઓરિજિનલ શું છે, x-μ/σ. તો અહીંયા મ્યુની જગ્યાએ 150 છે એટલે μ = હશે 150 અને સિગ્માની જગ્યાએ 50 છે એટલે σ = થશે 50. તો હવે તો આપણને મ્યુ અને સિગ્મા મળી ગયા, તો હવે આપણે આગળનું કેલ્ક્યુલેશન થોડું ઘણું ઇઝીલી કરી શકીએ. હવે જો અહીંયા તમને x1 તો નથી આપેલો એટલે તમે Z1 ફાઇન્ડ આઉટ ન કરી શકો, એટલે તમે Z2 તો કરી શકો ને, કારણ કે Z2 તો તમને આપેલો છે. તો Z2 = x2-μ/σ. તો x2ની કિંમત છે 250, માઇનસ μ છે 150 અને સિગ્મા છે 50. 250માંથી 150 માઇનસ કરો એટલે આન્સર આવે 100. 100/50 એટલે 2 આન્સર આવે. હવે જુઓ, તમને અહીંયા x1 નથી આપેલો અને Z2 તમને મળે છે 2. હવે તમારે કઈ રીતે કેલ્ક્યુલેશન આગળનું કરવાનું છે, તો આપણે આમ લખી શકીએ, પ્રોબેબિલિટી x1ની જગ્યાએ Z1, તમને લખીને જ હું બતાવી દઉં. આપણે આ રીતે લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ Z1 <= x2 છે એની સામે Z2ની કિંમત આપણને કેટલી મળે છે 2. તો Z1થી 2 સુધીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 0.4773. બરાબર, તો હવે આને આપણે ડ્રો કરીએ. અહીંયા આપણી ફિગર છે -∞ થી +∞ અને 2 અહીંયા આવશે. બરાબર, અને Z1ની કિંમત આપણને ખબર નથી, તો ખાલી આપણે અહીંયા Z2ની લાઈન છે એ ડ્રો કરી શકીએ, બીજું કાંઈ કરી શકીએ નહીં. તો હવે તમને થોડો ઘણો આમાં આઈડિયા હોય જોઈએ કે અહીંયા 0.4773 છે તો એ કોનું ક્ષેત્રફળ છે.
बराबर। अहीं तमने क्षेत्रफल आपेलू छे 0.47 तो ये कोनु क्षेत्रफल छे अने सेमा तमे क्षेत्रफल जो तो 0.47 आवे तो एना माटे तमारे जे पाछळनु कोष्टक छे जो पाछळनु कोष्टक काढो अने एमां जुओ 0.47 आपणे आगळ घणी वखत केल्क्युलेट करेला छे एटले घणाने याद हशे के बेनु झीरोमां जोशो ने एटले एनुं क्षेत्रफळ आवे छे 0.47। बराबर, तो 0.47 छे ए कोनु क्षेत्रफल छे एना उपरथी तमने आइडिया आवशे के Z1 बराबर केटला हशे। तो हवे कोष्टकमां जो 0.47 नी सामे Z1 नी किंमत केटली आवे छे, मतलब Z नी किंमत केटली आवे छे, तो 0.47 नी सामे तमे जोशो तो तमने Z नी किंमत 0 मळशे। बराबर, बेनू झीरोमां मळशे। तो Z1 इज इक्वल टू आपणा थशे 0। बराबर, कारण के बेनू झीरोमां एटले आपणी Z1 नी किंमत थशे 0, तो Z1 नी किंमत आपणने कोष्टक उपरथी मळशे। घणा विद्यार्थीने कन्फ्यूजन हशे के Z1 क्यांथी आव्यो, तो आपणे पासे क्षेत्रफळ छे, क्षेत्रफळनी सामे Z नी किंमत केटली होय तो मळे आपणने, तो एनू आपणने अहीं Z1 થી બેનું ક્ષેત્રફળ 0.47 આપી દીધેલું છે। હવે તમે 0.47ની સામે Z ની કિંમત જોશો તો 2.0નું 0માં હશે, મતલબ 0થી બેનું ક્ષેત્રફળ હોય ને તો Z1ની કિંમત કેટલી થાય 0, બેનું 0માં જુઓ એટલે 0.47 આવશે ટૂંકમાં કહું તો। પણ અહીંયા એમ નથી જોવાનું, તમારે 0.47ની સામે Z1ની કિંમત કેટલી આવે છે એ શોધવાનું છે। તો શેનું શેમાં જુઓ તો મળે છે, તો કે બેનું ઝીરોમાં, તો બે તો છે જ આપણી પાસે Z2ની કિંમત ઓલરેડી, તો Z1 ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે 0, પછી આપણે અહીંયા Z ઇઝ ઇક્વલ ટુ 0 થશે, Z1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, અને પછી આપણે આ જે ક્ષેત્રફળ છે 0.47 એટલું થશે। તો હવે Z1ની કિંમત તો તમને મળી ગઈ, તો X1 પણ મળી જાય, Z1 ઇઝ ઇક્વલ ટુ 0 છે। હવે તમે પેલી ફોર્મ્યુલા મૂકો, કઈ ફોર્મ્યુલા, કે Z1 ઇઝ ઇક્વલ ટુ X1 -150/50, અને Z1ની કિંમત 0 મળી ગઈ એટલે આમ લખી શકો ને, પ્રોબેબિલિટી ઓફ 0 <z>0 = 2 ઇઝ ઇક્વલ ટુ 0.47, મતલબ 2.0નું 0માં જુઓ તો તમને 0.47 ક્ષેત્રફળ મળે। બરાબર, તો 2.0નું 0માં એટલે Z2 તો ઓલરેડી 2 છે જ, Z1 ઇઝ ઇક્વલ ટુ થશે 0। એટલા માટે હવે આ ક્ષેત્રફળ તમને આપેલું જ છે એટલે ઊંધું કોષ્ટક જોવાનું છે, તો Z1ની કિંમત આપણને મળી ગયેલી છે 0, X1 -150/50, 50 આ બાજુ આવે તો 50×0 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ X1 -150, તો X1 ઇઝ ઇક્વલ ટુ મળશે તમને 150, તો 150 થી 250નું ક્ષેત્રફળ છે એ 150 થી 250 વચ્ચેનું ક્ષેત્રફળ છે 0.47 હોય। તમે ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો, 150 -150/50 કરશો એટલે 0 આન્સર આવશે, જે આપણે ફાઇન્ડ આઉટ કરેલો છે, તો તમે ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો છો। તો આ તો બહુ ઇઝી હતું, સીધું તમે જોઈ શકતા હતા Z1, હવે એનાથી થોડુંક ટફ છે બીજો ક્વેશ્ચન છે, કારણ કે એમાં તમે ડાયરેક્ટ ક્ષેત્રફળ નહીં જોઈ શકો। એમાં તમને કીધું છે પ્રોબેબિલિટી ઓફ 75 > X > X2 ઇઝ ઇક્વલ ટુ 0.3539, મતલબ તમને 75 થી X2 ફાઇન્ડ આઉટ કરવાનું છે, 75 થી X2 વચ્ચેનું ક્ષેત્રફળ આપેલું છે 0.3539, તો તમારે X2ની કિંમત છે શોધવાની છે। બરાબર, તો Z1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, X1 -μ/σ, આપણી પાસે X1 છે એટલે Z1 તો મળી જશે, તો 75 -μ છે 150/σ છે 50, 75 - 150 એટલે -75/50 કરશો એટલે આપણો આન્સર આવશે -1.5, તો Z1ની કિંમત મળી ગઈ, મતલબ -1.5 > Z > X ની જગ્યાએ Z X2ની જગ્યાએ શું લખી શકો, Z2 લખી શકો, ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 0.3539। હવે જુઓ તમે ક્ષેત્રફળમાં જોજો, પેલું ટેબલ આપેલું છે ને એમાં 0.3539 તમને એકેયનું ક્ષેત્રફળ નહીં મળે, મતલબ Z ની કોઈ પણ કિંમત માટેનું ક્ષેત્રફળ 0.3539 નથી, તમારે ચેક કરવું હોય તો આખા ટેબલમાં કરી લેજો। એટલા માટે અહીંયા Z2ની કિંમત આપણને અહીંયા મળી ગઈ હતી 0, Z1 એમ ડાયરેક્ટ નહીં મળે, આ ક્ષેત્રફળ તો કોષ્ટકમાં હતું
એટલા માટે ઝેડ વનની કિંમત સીધી ઝીરો મળી ગઈ હતી. અહીંયા 0.3539 ઝેડની એકેય કિંમત નથી, એટલે આપણે થોડુંક અહીંયા કેલ્ક્યુલેશન છે વધારે આગળ કરવું પડશે. તો -1.5થી ઝેડ ટુનું ક્ષેત્રફળ 0.3539 છે. હવે આપણે એને દર્શાવીએ આકૃતિમાં. તો -1.5 એટલે ઝેડ વન -1.5 આ બાજુ, પછી જો અહીંયા -1.5 છે ને ઝેડ ટુ કરતાં મોટા છે, તમને કીધેલું જ છે બરાબર. અત્યારે આપણે એવું માનીએ છીએ કે -1.5 છે ઝેડ ટુ કરતાં મોટા. મોટા મતલબ ઋણ સંખ્યામાં નાના થશે, પણ સૌથી પહેલાં ઋણ સંખ્યા છે એ જેમ ઋણ સંખ્યા નાની હોય એમ મોટી થાય, અને જેમ ઋણ સંખ્યા મોટી હોય એમ નાની થાય. પણ અત્યારે તો આપણને ખબર નથી ને કે ઝેડ ટુ મોટા છે કે ઝેડ વન મોટા છે, એટલે અત્યારે આપણને જે રીતે આપેલું છે એ જ રીતે મૂકી દેવાનું. અત્યારે આપણને ખ્યાલ નથી કે ઝેડ વન મોટા થશે કે ઝેડ ટુ મોટા થશે, મતલબ બેમાંથી મોટી સંખ્યા કઈ હશે, કારણ કે ઝેડ ટુ તો આપણી પાસે છે નહીં. તો ઝેડ વન ને ઝેડ ટુ જેમ આપેલા છે, પહેલાં ઝેડ વન છે તો પહેલાં ઝેડ વન લખો, પછી ઝેડ ટુ છે તો ઝેડ ટુ લખો, એઝ ઇટ ઇઝ આપણે મૂકી દઈશું, એ જ પ્રમાણે હશે એવું આપણે માની લેવાનું છે. તો ઝેડ વન આવશે પહેલાં -1.5, પછી આવશે ઝેડ ટુ. ઝેડ ટુ આપણને ખબર નથી, એટલે ઝેડ ટુની જગ્યાએ ઝેડ ટુ જ આપણે લખવાનું છે. હવે -1.5થી ઝેડ ટુનું ક્ષેત્રફળ તમને ક્વેશ્ચનમાં જ આપી દીધેલું છે, જે છે 0.3539. આ બેમાંથી કોણ મોટા એ ખબર નથી, એટલે જેમ સિક્વન્સ છે એમ જ રાખવાનો છે, એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. પહેલાં ઝેડ વન પછી ઝેડ ટુ. હવે તમને આટલું ક્ષેત્રફળ આપી દીધેલું છે, તો હવે અત્યાર સુધી આપણે આ ફાઇન્ડ આઉટ કરતા હતા ને એમાં શું વિચારતા હતા કે ભાઈ આ કેમ મળે. તો હવે પાછું એનો એ વિચારો કે આટલું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો કે -1.5થી 0નું જે ક્ષેત્રફળ હોય એમાંથી આપણે ઝેડ ટુથી 0નું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ તો આટલું ક્ષેત્રફળ મળે કે ન મળે, એ જ વિચારવાનું છે જે આગળ આપણે લોજિક કરતા હતા એ. પણ અહીંયા થોડુંક અલગ થશે. આટલું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે તો એ કઈ રીતે મળ્યું હશે એ વિચારો. તો -1.5થી 0નું ક્ષેત્રફળ એમાંથી ઝેડ ટુથી 0નું ક્ષેત્રફળ માઇનસ કરો એટલે આટલી કિંમત તમને મળે બરાબર. તો હવે આપણે એને લખીએ કે આ ક્ષેત્રફળ કઈ રીતે આવેલું છે. તો પ્રોબેબિલિટી ઓફ -1.5 ≤ z ≤ 0, એમાંથી આપણે માઇનસ કરવાનું છે પ્રોબેબિલિટી ઓફ z2 ≤ z ≤ 0. અને આનો તમને આન્સર આપી દીધો છે, કેટલો છે 0.3539 બરાબર. બરાબર 0.3539 કઈ રીતે મળ્યું હશે, તો કે -1.5થી 0નું અને એમાંથી z2થી 0નું ક્ષેત્રફળ તમે માઇનસ કર્યું હશે એટલે તમને એક ક્ષેત્રફળ મળ્યું હશે. હવે આપણી પાસે આન્સર છે ને, અને આ પણ આન્સર આપણને મળી જાય તો આને આપણે શું બનાવી દેવાનું, કરતા. હવે ફરીવાર પહેલાં આપણે સંમિતતા કરી લઈએ પછી એને કરતા બનાવીએ. તો 0.3539 = માઇનસ સંખ્યાનું તો ક્ષેત્રફળ જોઈ ન શકે એટલે આપણે એને સંમિતતામાં ફેરવવું પડે. તો પ્રોબેબિલિટી ઓફ 0 ≤ z ≤ 1.5 માઇનસ પ્રોબેબિલિટી, હવે અહીંયા 0ને આપણે આગળ લઈ લેવાના, કારણ કે z1ની કિંમત માઇનસ છે અને z2ની કિંમત પણ માઇનસ જ હોવાની બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ 0 ≤ z ≤ z2. હવે 1.5નું 0માં ક્ષેત્રફળ તો તમે જોઈ જ શકો ને. તો 0.3539 1.5નું 0માં જુઓ એટલે આન્સર આવશે 0.4335, અને આ તો આપણે શોધવાનું છે. તો હવે આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે એને કરતા બનાવી દો. 0.4332માંથી 0.3539 માઇનસ કરો એટલે 0થી ઝેડ ટુનું ક્ષેત્રફળ 0.0793 હશે. મતલબ જે આ ક્ષેત્રફળ છે 0થી ઝેડ ટુનું એ હશે 0.0793 બરાબર, આટલું ક્ષેત્રફળ હશે. હવે જતા રહ્યો પાછા કોષ્ટકમાં, ઝેડ વનની કિંમત કેટલી હોય તો એનું ક્ષેત્રફળ 0.0793 મળે છે. તો હવે તમારે એ જોવાનું છે, ઊંધું કોષ્ટક જોવાનું છે. તો 0.0793ની સામે જે ઝેડની કિંમત હશે એ આપણો ઝેડ ટુ થશે બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું. બુશ કર્યું તો તમે 0.0793 છે એની સામે ઝેડ ટુની કિંમત જોશો તો તમને મળશે 0.2
બરાબર કોષ્ટકમાં જોજો 0.2 નું 0 માં જોશો ને એટલે 0.0793 હશે, ઊંધું કોષ્ટક જોવાનું છે. તો 0.0793 ની જે ક્ષેત્રફળ છે એની સામે Z2 ની કિંમત હશે 0.2. હવે Z2 પ્લસ નથી કરવાના, માઇનસ કરવાના છે, કારણ કે આપણે એને ડાબી બાજુ દર્શાવેલા છે. જ્યારે તમને માઇનસ સંખ્યા આપેલી હોય અને Z2 શોધવાનું હોય તો આપણે એ પણ માઇનસમાં જ આવે છે એવું જ આપણે ધારી અને આગળ સમ છે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો Z2 ઇઝ ઇક્વલ ટુ -0.2, કારણ કે ડાબી બાજુ દર્શાવેલું છે. તો હવે Z2 ની ફોર્મ્યુલા, Z2 ઇઝ ઇક્વલ ટુ X2 -150/50. તો Z2 થશે -0.2 X2 -150/50. 50 નો -0.2 સાથે ગુણાકાર કરો તો ઇઝ ઇક્વલ ટુ થશે X2 -150. તો 50 × -0.2 એટલે -10. -10 ઇઝ ઇક્વલ ટુ X2 -150. તો X2 ઇઝ ઇક્વલ ટુ X2ને કરતા બનાવો તો -150 આ બાજુ આવે તો પ્લસ થાય, તો -10 પ્લસ 150 આપણને X2ની કિંમત મળશે 140. તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો પણ કરી શકો કે Z2ની કિંમત -0.2 કઈ રીતે મળે. તો ફરી વાર -140 × 150/50 કરશો એટલે -0.2 થશે, અને -1.5 ≤ Z ≤ -0.2 એનું ક્ષેત્રફળ તમે જોશો એટલે 0.3539 મળશે. આ ક્રોસ વેરિફિકેશનની મેથડ છે, બરાબર. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 10 પણ પૂરો થાય છે અને સાથે વિભાગ E પણ પૂરો થાય છે.